गांधीनगर जिल्लाना रूपाल गाममां वरदायिनी माताની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે। કહેવાય છે કે પાંડવકાળથી આ પરંપરા શરૂ થઈ હતી। દર વર્ષે 9મા નોરતે મોડી રાત્રે ગામમાં વરદાયિની માતાની પલ્લી યાત્રા નીકળે છે। આ વર્ષે ફરી એકવાર ધામધૂમથી પલ્લી ઉત્સવ ઉજવવામાં આવ્યો। પલ્લી આખા ગામમાંથી પસાર થાય છે અને ગલીએ ગલીએ શેરીએ શેરીએ પલ્લી પર હજારો લીટર ઘીનો અભિષેક તેના પર કરવામાં આવતો હોય છે। तो आस्थानी साथे कोमी एकताना प्रतीक सभा रूपालनो आ पल्ली मेळो योजायो। आ वखते माताजीना दर्शन करवा माटे लाखो भक्तो उमट्या हता। तो समग्र गाममां फर्या बाद पूजा अर्चना साथे आ पल्ली पूर्ण थई हती। आ पल्लीना दर्शन माटे न मात्र गुजरातमांथी परंतु महाराष्ट्र, राजस्थान, मध्यप्रदेश अने देश बहार जो वात करवामां आवे तो अमेरिका, लंडन थी पण भाविक भक्तो अहींया दर्शनार्थे आवता होय छे। तो अहीं बाळकोने पल्लीमां माथा टेकवाय छे। पल्ली निकली गया बाद पण गामना वाल्मीकि समाजना लोको ढोल तबलेने चढ़ावायेला घीने एकठो करता जोवा मळे छे। कहेवाय छे के अर्पण करायेला घीनो उपयोग मात्र गामना वाल्मीकि समाजना लोको ज करी शके छे। अन्य कोईपण समुदाय घीनो प्रसाद लेता नथी। રાજ્યમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે ને એટલે જાણે કે હડકંપ મચ્યો છે। સાબરકાંઠામાં વધુ એક યુવાનનું મોત થયું છે હાર્ટ એટેકના કારણે, જેમાં અલગ અલગ ચાર દ્રશ્યો સાબરકાંઠા, ગીર સોમનાથ, ખેડા, ગીર સોમનાથમાં આ ઘટના બની છે કે જ્યાં હાર્ટ એટેકના કારણે લોકોના નિધન થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં પણ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા। ખેડાના કઠલાલના છીપડીમાં પણ 23 વર્ષીય યુવકનું મોત થયું, જ્યારે કે છાતીમાં દુખાવ થયા બાદ યુવકનું મોત થયું હોવાની માહિતી છે। દ્વારકા જિલ્લામાં પણ હાર્ટ એટેકના કારણે લોકોના મોત થયા છે। આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। 35 વર્ષીય યુવાન હિરેન લુણાવાડિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે। 2-3 દિવસ પહેલા પણ દ્વારકામાં હાર્ટ એટેકના કારણે યુવકનું નિધન થયું, તેવામાં આજે વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। 35 વર્ષીય હિરેન ભગવાનજી લુણાવાડિયાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। તો હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે હવે સરકાર પણ ગંભીર થઈ છે ને તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે એક મહત્વની બેઠક યોજી, સિનિયર અધિકારીઓ સાથે તેમણે આ બેઠક યોજી છે। કારણ કે છેલ્લા 48 કલાકમાં જ હાર્ટ એટેકથી 15 લોકોના મોત થઈ ચૂક્યા છે। આજની બેઠકમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ હાજર રહ્યા હતા। મહત્વની બાબત એ છે કે ગઈકાલે જ આનંદીબેન પટેલે આ અંગે એક મહત્વની ટકોર કરી હતી, તેવામાં આજે આરોગ્ય મંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી। ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે નિધન થયું છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે તેમનું નિધન થયું। વાઘ બકરીચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા ગુજરાત ઉદ્યોગ જગતમાં શોકની લાગણી છવાઈ છે। વાત જાણે એમ છે કે ગત 15 ઓક્ટોબરે સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઇસ્કોન આમલી રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેમની પાછળ કેટલાક રખડતા શ્વાન દોડ્યા। આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી ગયા હતા, જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જેના કારણે તેમને બ્રેઇન હેમરેજ થયું હતું અને આજે તેમનું મોત થયું છે। તો અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,000 કરતાં પણ વધારે લોકોને શ્વાન કરડી ગયા છે। એકંદરે રોજ 150થી વધારે લોકો શ્વાનનો આતંકનો શિકાર બને છે। એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430, જ્યારે કે સોલા સિવિલમાં એક વર્ષમાં 8,012 લોકોને શ્વાન કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી। આમ એક વર્ષમાં બે સિવિલ હોસ્પિટલમાં જ રોજના 45 જેટલા દર્દીઓ નોંધાયા છે। મોટાભાગના કેસમાં નાની વયના બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે। અમદાવાદ સિવિલમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના અરસામાં શ્વાન કરડવાના કેસના જે દર્દી નોંધાયા તેમાં સૌથી વધારે ડિસેમ્બર 2022માં 1,095, જાન્યુઆરી 2023માં 1,040 કેસ, ઓગસ્ટ 2023માં 770 અને સપ્ટેમ્બર 2023માં 895 કેસ છે। સોલા સિવિલમાં પણ ડિસેમ્બરમાં 920 જેટલા કેસ સામે આવ્યા। સોલા સિવિલમાં માત્ર 12 દર્દીની વાત કરીએ
तो एप्रिल 2023 में 407, मे महीना में 404, जुलाई में 333 अने ऑगस्ट में 290 बाळकों ने श्वान करड़वाना केस में सारवार आपवामां आवी हती। द्वारका जिल्लामां पण रखडता पशुओनो आतंक छे। अहींया खंभाळियामां आंकलावे जाणे के आखो विस्तार बांध लीधो होय तेवा दृश्यो सामे आव्या। नवा सिनेमा रोड पर 10 जेटला आंकलावे आतंक मचाव्यो हतो। आंकलाओ सामे सामे वाखडता लोकोमां नासपाक मची हती। शहेरमां आंकला रासथी नगरजनोमां भारे रोष छे। फाफड़ा जलेबीनो स्वादनो चस्को तमने मोंघो पड़ी शके छे। जी हाँ, दशेराना एक दिवस पहला ज स्वादना रसिया पहोंची रह्या छे फरसाड़नी दुकाने। दशेराना पर्व पर फाफड़ा जलेबी मोंघा थई रह्या छे। अमदावादमां फाफड़ा प्रति किलोए 650 થી 800 रुपयाना भावे वेचाई रह्या छे, ज्यारे के पहला फाफड़ाना भाव 400 रुपया हता। तो शुद्ध कीनी जलेबीना प्रति किलोना भाव 800 થી 1200 बोलाई रह्या छे, जे पहला 600 हता। दशेरा तहेवार अगाउ तंत्र जाग्यु छे। सूरत महानगरपालिकाना आरोग्य विभागे अलग अलग जग्याए दरोडा पाड़ीने तपास हाथ धरी। सूरत मनपामां 7 जूनमां रेड करवामां आव्यो छे, जेमां फाफड़ा जलेबीनी खास दुकानमां रेड थई रही छे अने फूड सेम्पल लेवामां आवी रह्या छे अने केटलीक जग्याए सीलिंगनी पण कार्यवाही करवामां आवी छे। आवतीकाले સુરતીઓ फाफड़ा जलेबी આરોગતા હોય છે તેવામાં એક દિવસ અગાઉ જ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। दशेराना समय धोराजी नगरपालिकानुं आरोग्य तंत्र अने राजकोटनुं फूड एंड ड्रग्स विभाग सफाळू जाग्यो छे। दशेरा पूर्वे फाफड़ा जलेबीनी दुकान पर सैम्पल लई चेकिंग हाथ धरायुं छे। वेपारीओने त्यांथी तेलनी चकासणी पण कराई अने तेना सैम्पल लेवामां आव्या हता, जे तमाम सैम्पल तपास माटे पब्लिक हेल्थ लेबोरेटरी खाते मोकली आपवामां आव्या छे। आ सिवाय तंत्र द्वारा दुकानोमां पड़ेल अखाद्य जत्थानो नाश करायो हतो। फूड एंड ड्रग्स विभागना दरोडाथी फरसाडना वेपारीओमां फफड़ाट जोवा मळ्यो। नवरात्रि ने दशेराना तहेवार निमित्ते राज्यवासियों में करोड़ों रुपयाना फाफड़ा जलेबी लोग आरोपता हो छे। तेवामां छेल्ला 10 दिवस में अमदावाद में अनेक स्थानों पर चेकिंग और सैम्पलिंग कलेक्शन की कामगीरी थई रही है, तेवुं एएमसी फूड विभागे जणाव्युं। छेल्ला 6 दिवस की बात करिए तो 413 एकम में आरोग्य विभाग की टीमें तपास करी, जे पैकी 207 एकमों ने आरोग्य विभागे नोटिस फटकारी। संदेश न्यूज साथेनी वातचीतमां कॉर्पोरेशनना एडिशनल मेडिकल ऑफिसर डॉक्टर भाविन जोशीए कह्युं के सबस्टैंडर्ड माल हतो तेनो नाश पण करवानी कामगीरी थई छे, परंतु जे सैम्पल लीधा तेनो रिपोर्ट 7 दिवस बाद आवे छे अने त्यां सुधीमां लोकोए अखाद्य पदार्थ आरोग्य लीधा होय छे। તહેવારોની સીઝન આમ તો અમારે રક્ષાબંધનથી ચાલુ થઈ જતી હોય છે, તો રક્ષાબંધનથી મીઠાઈ ફરસાણ ચોકલેટ્સ મુખવાસ વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આવતીકાલે દશેરાનો તહેવાર હોવાથી છેલ્લા 10 દિવસમાં ફાફડા અને જલેબીના વિક્રેતા સામે પણ ચેકિંગ કરી અને તેમના રો મટીરિયલ્સનું સેમ્પલ લેવી અને લેબમાં મોકલવામાં આવ્યા છે। ગોંડલમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા, જેમાં ફરસાણ મીઠાઈ ખાણીપીણીની દુકાનમાં તપાસ કરાઈ રહી છે અને એક વેપારીને ત્યાં અખાદ્ય જથ્થાનો નાશ પણ કરાયો છે। આરોગ્ય વિભાગના ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। રાજ્યમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે અને એટલે જાણે કે હડકંપ મચ્યો છે। સાબરકાંઠામાં વધુ એક યુવાનનું મોત થયું છે હાર્ટ એટેકના કારણે, જેમાં અલગ અલગ 4 દ્રશ્યો સાબરકાંઠા, ગીર સોમનાથ, ખેડા, ગીર સોમનાથમાં આ ઘટના બની છે કે જ્યાં હાર્ટ એટેકના કારણે લોકોના નિધન થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં પણ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયા। ખેડાના કઠલાલના છીપડીમાં પણ 23 વર્ષીય યુવકનું મોત થયું, જ્યારે કે છાતીમાં દુખાવો થયા બાદ યુવકનું મોત થયું હોવાની માહિતી છે।